ભોલસ્વામી નારાયણ ભગવાન ની જય. શ્રી નર નારાયણ ભગવાન ની જય. જેણે રચી છે ચિત્ર વિચિત્ર સૃષ્ટિ, જેણે કરુણા કરી દિવ્ય દષ્ટિ, જેણે કર્યા છે અદ્ભુત એવા કામ, તે પ્રભુને પ્રેમે કરું પ્રણામ, પ્રેમે કરું પ્રણામ. સતાનંદ સ્વામી 49મો મંત્રનો ઉચ્ચાર કરે છે. શ્રી સ્વામિનારાયણાય નમઃ. 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 જીવ પ્રાણી માત્રના સ્વામી કોણ? તો ભગવાન નારાયણ. અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, એના શ્રીમુખેથી આપણને આ પ્રભાવશાળી મંત્ર આપ્યો છે. ક્યારે આપ્યો? સોરઠ દેશમાં ફરણી ગામ જગદગુરુ રામાનંદ સ્વામી પંચભૌતિક દેહનો ત્યાગ કરીને દિવ્ય ધામમાં ગયા, પછી 14માને દિવસે તમામ સત્સંગીઓને કથા બેઠી છે. પ્રભાવશાળી મંત્ર શ્રીજી મહારાજ બોલ્યા કે આજથી પહેલાં તમે ગમે તે નામથી ઉચ્ચાર કરીએ છીએ, નામમાં એટલો જ પ્રભાવ છે, પણ હવેથી તમે સ્વામિનારાયણ નામનો મંત્ર જપ કરજો, રાત દિવસ એનો જ જપ કરજો. નારાયણ મંત્ર વેદમાં પણ છે. સ્વામી મંત્ર પણ વેદમાં છે. અયોધ્યામાં રામચંદ્રજી ભગવાનનું પ્રાગટ્ય થયું. વશિષ્ઠ ઋષિએ નામ ધારણ કરાવ્યું રામ. રામ રામ જપતા અનેક મુક્તોની મુક્તિ થઈ છે. પથરા રામ નામથી તર્યા છે. સેતુ બંધ, પથરા તરતા તરતા રામેશ્વરની સેતુ એટલે પુલ બંધાઈ ગયો છે. રામ નામથી શબરીબાઈ તરીકે અનેકની મુક્તિ થઈ છે. પામરને પુનિત બનાવ્યા છે. રામ રામ જપતા વાલીઓ ભીલ, વાલ્મીકિ ઋષિ થઈ ગયા છે. નામમાં એટલી જ શક્તિ છે. પછી મથુરામાં કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું. ગર્ગાચાર્યજીએ નામ ધારણ કરાવ્યા રામ. શ્રીકૃષ્ણ બળરામ વગેરે નામ ધારણ કરાવ્યા. ગોકુળ વૃંદાવન આદિ તીર્થાલયોમાં ગોપ ગોપીઓ ગોપ બાળકોએ અનેક મુક્તોએ આ જાપ કર્યો. અસંખ્ય જીવાત્માઓ ઉદ્ધાર થયો છે. ત્યાર પછી છપૈયામાં ધર્મ અને ભક્તિ થકી ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય થયું. નામ ધારણ કરવા માટે આવ્યા છે માર્કંડેય મુનિ. નામ રાખ્યા છે હરિ કૃષ્ણ, હરિ કૃષ્ણ ઘનશ્યામ અને નીલકંઠ. લોજમાં મુક્તાનંદ સ્વામી સરજુદાસ કરીને બોલાવે છે. સ્વામિનારાયણ નામ એટલું પ્રભાવશાળી અને બળિયો મંત્ર છે. કાળા નાગનું ઝેર ચડી ગયું હોય ને તો એ ઉતરી જાય છે. જીવ પ્રાણી માત્રના ધણી જો હોય તો નારાયણ છે. નારાયણ ઘણાને સંબોધન તરીકે અવતારને કહેવાય છે. વિરાટ નારાયણ, સૂર્યનારાયણ, શેષ નારાયણ, સત્યનારાયણ, લક્ષ્મી નારાયણ આદિક સર્વે નામથી નારાયણ કહેવાય છે. શ્રેષ્ઠતા તો એ છે કે ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી આ મંત્ર જાહેર થયો છે અને આપણે ઉદ્ધવ સંપ્રદાયના ભક્તજનો
એ મંત્રોને આપણે જાપ જપીએ છીએ. ચાલો કીર્તન ગાઈએ. સ્વામી નારાયણ નામ વાલો લાગે, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ વાલો લાગે, સ્વામી નારાયણ નામ. રાત દિવસ મારા રુદિયા ભીતર, રાત દિવસ મારા રુદિયા ભીતર, જપીશ આઠું જામ વાલું લાગે, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ વાલું લાગે, સ્વામી નારાયણ નામ. ભવ જળ તરવા પારયો તરવા, ભવ જળ તરવા પારયો તરવા, તરવાનું છે મારે ઠામ વાલું લાગે, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ વાલું લાગે, સ્વામી નારાયણ નામ. સર્વ પરિશ્યામ છે નરવીર નામ, સર્વ પરિશ્યામ છે નરવીર નામ, સુંદર સુખડાનું ધામ વાલું લાગે, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ વાલું લાગે, સ્વામી નારાયણ નામ. નિષ્કુળાનંદ નાથ ને ભજતા, નિષ્કુળાનંદ નાથ ને ભજતા, વારે તેનો નહીં કામ વાલું લાગે, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ વાલું લાગે, સ્વામી નારાયણ નામ. ભગવાનના નામમાં ગજબની શક્તિ છે. અનેક કથાઓ છે, હંસધ્વજ રાજા દીકરાનું નામ છે સુધન્વા, એના નગરમાં ચર્ચા કરી સૂર્યનારાયણ ઉગે તેથી પહેલાં ગ્રામજનોને, ગામની જનતાઓને, બધાને ગામને જાપે ભેગું થવાનું. મંત્રી તંત્રી દીવાન ન્યાયાધીશ વજીર વકીલ વગેરે, એને આ સુધન્વા જો મોટો થશે તો રાજગાદી એને સોંપશે. આપણે એમ કરીએ કે આ રાજાના દીકરાનું મૃત્યુ થઈ જાય તો કંઈક બીજો રાજા બેસે, એમાં આપણો કદાચ ચાન્સ લાગી જાય. આવી વેરવૃત્તિથી એવો આરંભ કર્યો. રાજાને કહ્યું કે તમામ ભક્તજનોને, નાગરિક પ્રજાઓને આ ગામને જાપે આવવાનું છે. શું કરવાનું? તેલ ઉકળતું તેલ હશે, નીચે અગ્નિ હશે. એક કિલો કે બે કિલા તેલ નહીં, એક મણ તેલ હશે અને મોટા કડાયેલામાં ઉકળે, નીચે અગ્નિ લાગેલો. જે મોડો આવે સૂર્યનારાયણ ઉગ્યા પછી તો એને આ તેલમાં નાખી દેવાનું, ઉકળતા તેલમાં. રાજા કે તમે બધા ભેગા થઈને ન્યાય કર્યો છે, ફરમાન કરો છો તો કરશું. દીકરાને કહે છે સુધન્વા, કાલે જાપે ટાઈમસર સૂર્યનારાયણ પહેલાં પહોંચી આવવાનું છે. હા બાપુજી, પહોંચી આવીશ. સુધન્વા પૂજા કરે. 18 વર્ષનો જુવાન દીકરો છે પણ ભગવાનમાં ખૂબ વૃત્તિ રાખે. રાજાનો કુંવર, સોનાના બંગલા, સોનાના બધા હિંડોળા ખાટ વગેરે સંપત્તિનો કોઈ પાર નહીં, અઢળક સંપત્તિ છે. એટલું તો સન્માન છે, ખૂબ માનપાન મળે છે, આદર સત્કાર થાય છે.
દીકરાનો, પણ દીકરાનું કોઈ જગતમાં મન નથી રહેતું, ભગવાનમાં રહે છે. પિંડ બ્રહ્માંડથી એનું મન વિરક્ત છે, વિષય વાસનાથી દૂર છે. પૂજામાં બેસે, દરરોજ 50 માળા ફેરવે, 2 કલાક પૂજામાં લાગે. સુધનવાની કથા એટલે આપને તો અડે નહીં ને, અડે આપને કેટલી વાર લાગે? તમે એકલા પણ મનમાં કેટલા છે? કોઈ પાસે આનો જવાબ દેવાનો? તમે પૂજામાં એકલા પણ તમારા મનમાં કેટલા રમે છે ને, મન ક્યાં દોડે છે? શરીર બેઠું હોય, મન તો ભમતું હોય, હવે શું કરવું? મન ચોટી ગયું છે ભગવાનમાં, સમયની એને ખબર નથી પડતું. વાલા લાગો છો વિશ્વ આધાર રે, સગ પણ તમ સાથે. મેં તો સર્વે મેલ્યો સંસાર રે, બધું છોડી દીધું ભગવાનને, કહે છે મહારાજ. વહાલામાં વહાલી જો વસ્તુ હોય આ દુનિયામાં, તો સુધનમાં કહે છે કે એક તમે જ છો મને. વિચાર કરો, રાજકુંવરને આવી બુદ્ધિ આવે ક્યાંથી? સદમતી, સદબુદ્ધિ આવા સુધનવા જેના શાસ્ત્રોમાં એના નામ ટંકાઈ ગયા, લખાઈ ગયા, સોનેરી અક્ષર છે. જુગોના જુગ જશે છતાં અવારા જે ભક્તજનો છે એ અમર બની ગયા. સૌ કોઈ યાદ કરે છે અને જીવન દેવું. ખૂબ ભક્તિ કરે, પ્રદક્ષિણા કરે, ખ્યાલ જ નથી બાપુજી તે કીધું છે. સવાર ઉગ્યા જો સૂરજ ઉગી જશે તો જે પાછળ આવશે એને ઉકળતા તેલમાં નાખવામાં આવશે. આ ભૂલાઈ ગયો. મૃત્યુનો ભય નથી. ભય એટલો જ છે, મારું મન ક્યાંય દૂર ન જાય ભગવાનથી, આટલો જ ભય છે. આખી નગરજનો બધાએ ભેગા થયા, સુધનવા ન આવ્યો. રાજાએ આવી ગયા છે, બધાએ વાટ જુએ, હજી કેમ ના આવ્યો? 10:15 વાગ્યા, સૂર્ય તો ક્યારના ઉગી ગયા છે. 10:15 વાગ્યા અને હવે ખબર પડી સુધનવાને, સમય વિતાઈ ગયો. પિતાજી કહ્યું છે સમયસર આવી જજો, સમયસર જમવું, તેમ સમયસર ભોજન કરવું, તેમ સમયસર ભજન કરવું. હવે મારે કરવું શું? અનેક ગુના થઈ જાય તો માફ ન કરે એ ન્યાયાધીશ, અને અનેક ગુના થઈ જાય અને માફ કરે એ દ્વારકાધીશ. આટલું એને અંતરમાં ગૂંથી રાખ્યું છે. હવે ચાલતા ચાલતા આવે, રાજાએ કહ્યું હતું ને બેટા, વહેલા આવવાનું ને, તું મોડો આવ્યો, બહુ હવે કઠણાઈ થશે, શું કરવું? અને મંત્રીને તંત્રીને વિરુદ્ધ હતું, સત્તાધારીને સત્તા ચલાવવા માટે, મલાઈ ખાવા માટે સત્તા નથી, ભલાઈ કરવા માટેની સત્તા છે. ખાલી મલાઈ ખાઈને બેસી રહેવા માટેની સત્તા નથી, ભલાઈ કરવા માટેની સત્તા છે. અને તું મોડો આવ્યો દીકરા. મંત્રી તંત્રી કે ગમે એમ થાય, સૂર્યનારાયણ ઉગ્યા પહેલાં આવી જવાનું હતું અને મોડો આવ્યો છે, એટલે સુધનવાને આજે તેલમાં નાખવામાં આવશે. કારણ એક જ જગ્યાએ એક ઈની ન્યાય ચાલે, રાજા માટે જુદો ન્યાય, ઓના માટે જુદો ન્યાય, ઈની ચાલે, સમતા જોઈશે. રાજા કે તો શું થાય? સુધનવા કહે છે પિતાજી ચિંતા ન કરો, મારી સાથે મારા ભગવાન છે. જેની સાથે ભગવાન હોય ને, પ્રહલાદજીને પિતા શું થયું? કાંઈ ન થયું. રક્ષણ કરનાર મોટા છે, તમે પિતા ચિંતા ન કરો. અને સુધનવાએ અંતરમાંથી
ભગવાનના નામનો જપ શરૂ કરી દીધો. નારાયણ સ્વામી નારાયણ, 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 નારાયણ સ્વામી નારાયણ. ઊંડી નાભીમાંથી અવાજ આવે છે, હે નારાયણ. સ્વામિનારાયણ મંત્ર આજે એટલે કહેવાય છે કે મંત્રમાં ગજબની શક્તિ છે. આ મંત્ર ચાલુ બાછમાં લઈ એના મંત્રીને તંત્રીને દીવાનને જે હતાને એને એનાથી રાજાથી વિરુદ્ધાઈ હતી કે આ રાજાનું ને પુત્રનું કંઈક થઈ જાય તો અમને કંઈક બદલો થાય અને અમે એ સત્તા ઉપર આવી જઈએ. બાછમાં લઈને સુધનવાને તેલમાં મૂક્યા તો સુધનવા તો ધૂન જ બોલે છે, ઓ મારા વાલા રે તારો ભરોસો એક ભારી, હાથ ચાલ્યો તો લે જો યુગારી, ઓ મારા વાલા રે તારો ભરોસો એક ભારી, હાથ ચાલ્યો તો લે જો યુગારી, ભક્ત સુધનવા તમને પુકારે, ભક્ત સુધનવા તમને પુકારે, આવો મારા વાલા રે ઉકળતા તેલ નાખ્યા ઠારી, હાથ જાલ્યો તો લે જો યુગારી, હો મારા વાલા રે તારો ભરોસો એક બારી, હાથ જાલ્યો તો લે જો યુગારી, હે પ્રભુ મારો હાથ જાલ્યો તો ઉગારી લેજો. આ ઉકળતું નીચે એકદમ એક મણ તેલ છે અને નીચેથી એક અગ્નિ લાગ્યો છે, લાકડા સળગે છે. આ બધા જોતા જ રહી ગયા, આંખ બંધ કરી હાથ જોડી સુધનવા તગારામાં બેઠા છે ઉકળતા તેલમાં, પણ તેલ તો એનું ઠંડુ ગાર થઈ ગયો. સેનાથી? ભગવાનના નામના મંત્રથી. સતત ભગવાનનું નામ જપે છે, ભગવાનના નામમાં શક્તિ અપાર છે. મીરાબાઈ ઝેર પીતા હતા, સ્વામિનારાયણ હરે રાધે 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 શ્યામ રાધે શ્યામ કરતા કરતા પી ગયા, ઝેરને અમૃત બનાવી દીધું. ભગવાનનું નામ લેતા લેતા પીધું છે. બીજું ન થાય, ક્યારેક નવરાશ મળી જાય, વાંચન કરવાની ફુરસદ ન હોય, અથવા તો વૃદ્ધ અવસ્થા આવી ગઈ તો વાંચન કરવાનું મન થતું હોય, દેખાતું ન હોય, તો ખાટલામાં પડ્યા પડ્યા ખાટલામાં બેઠા બેઠા ભગવાનનું નામ તો લેવાય ને, એ કોડી નોય મેં ખર્ચો નથી. નારાયણ સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ, આ જપ ચાલુ રખાય. તું નિંદર ના આવે તો આ જપ ચાલુ રખાય. એ કે કોઈને બતાવવાનો માટેનો જપ નથી કે આપણે ચપ ફફડાવી તો જ બીજાને ખબર પડે, હું શિષ્ય કરું તો બીજાને ખબર પડે, એવું નથી. અંતરમાંથી થાય. મંત્રી તંત્રીને થયું થાય તો ગજબા, કેમ છોકરો રાજકુંવર કેમ ચારે બાજુ જુએ છે ને ભગવાનનું નામ જાપ કરે છે. બળી જાવો જોઈએ, સળગી જાવો જોઈએ, એમ બેઠો ન રહી શકાય. બીજા મંત્રી કે ના મોઢામાં મંત્ર છે, જુઓ તો કંઈક બોલ બોલ કરે છે. હે અલ્યા સુધનવા શું બોલે છે, હું તો બોલું મારા નારાયણનું નામ, ઓમ નમો નારાયણાય, ઓમ નારાયણાય, આવ જમ જપ કરું છું, બોલતો બંધ થઈ જા. ખોટા કાલા ગાલા કરવાની તને જરૂર નથી. મોડો આવ્યો ને પાછો કાલા ગાલા કરે છે તો હવે અંતરમાંથી બોલે છે, હોઠ નથી ફફડતા, અંતરમાંથી નારાયણ નમો નારાયણ સ્વામી નારાયણ જપ ચાલુ છે. બીજા મંત્રી તંત્રીને એમ થયું કે આ તેલ તપ્યું નહીં હોય કે શું,
ત્યારે તપ્યું નહીં હોય લગભગ, એટલે નારિયેલ બાજુમાં પડ્યા હતા બે, અને બે મંત્રી તંત્રીને મેં અભાવનો પાર નહીં, બે નારિયેલ પડ્યા હતા સુધનવા, તો એમાંથી ધીરે ધીરે બહાર નીકળ્યા, એક એના વસ્ત્રનો કટકો પણ બળ્યો નહીં. આવો પ્રભાવ અન્યોજની ને તણખો. આપણા સીતાજીની અગ્નિની પરીક્ષા લીધી રઘુવીરે, તો એમને એમ એક ગાંવ સુધી આમ ચેખડકેલી અને ભડકા મરે એવા અગ્નિ સળગાવ્યો, વચ્ચેથી સીતાજી એમને એમ નીકળી ગયા, સાડીનો કટકો ન બળ્યો, કાંઈ ન થયું. પતિવ્રતા નારીથી ને પરમ ભક્તથી અગ્નિદેવે ડરે છે કે આને દજાડાય નહીં, અગ્નિદેવ ડરે છે. કદાચ આ તેલ ઉકળ્યું નહીં હોય તો, બાજુમાં નારિયેલ હતા ને લઈને નારિયેલ અંદર નાખે ને ફાટ દે તેને ફાટ નારિયેલ, અને બે મંત્રી તંત્રીને કપાળમાં ચોટ ફટાક દે તેને ઉછળ્યા, અને બે મંત્રી ત્યાં જ અરે હે કરતા કરતા મૃત્યુ થઈ ગયું. ખાડો ખોદે ઈ પડે, અંજની સૂતને બારતા લંકા સળગી જાય, બીજાનું ભૂંડું ઈચ્છતા પોતાનું ભૂંડું થાય, અને ચટતા પાઠ બે મંત્રી તંત્રી પડી ગયા. અને સુધનવા તો ભગવાનના નામનો જપ હવે જોરથી બોલે છે, નારાયણ સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ. જપ કર્યા કરે આખા પ્રજાજનો જુએ કે આ શું હશે, નીચે તો લાકડા ચિકાર સળગે છે, આ બેનું મૃત્યુ થઈ ગયું, સભા આખી વિસર્જન થઈ ગઈ. સુધનવાને લઈને પિતાજી રાજમહેલમાં આવ્યા. દીકરા તે તો લાજ રાખી બાપા, તું ભજન કરે છે ને ભગવાનનું, એની શક્તિ કેટલી છે એ મને આજ ખબર પડી. હંસધ્વજ રાજા થોડો સમય રહ્યા છે, રાજગાદી સુધનવાને આપી, પોતે પોતે વનમાં ગયા અને પ્રભુની ભક્તિ કરી ઉત્તમ ગતિને પામ્યા છે. કહેવાનો આજ હાર્દ આજનો મંત્ર છે સ્વામિનારાયણ, એટલે જપતા રહો, સરળ અને સાવ સાદું છે, ન આવડે એવું નથી. આપણે કીર્તન ગાઈ ભગવાનમાં વૃત્તિ રાખીએ. સ્વામી નારાયણ મહામંત્ર ગમે, અહોરાત દિવસ મારા દિલ મારમે. સ્વામી નારાયણ મહામંત્ર ગમે, અહોરાત દિવસ મારા દિલ મારમે. વાલે છાપૈયા ધામમાં જન્મા ધારી, વાલે છાપૈયા ધામ જન્મ ધરી, વરણી વેશી માં ચડે તપ કરી, વરણી વેશી માં ચડે તપ કરી, હરિયે લાખો મુનિઓની મુક્તિ કરી, હરિયે લાખો મુનિઓની મુક્તિ કરી. સ્વામી નારાયણ મહામંત્ર ગમે, અહોરાત દિવસ મારા દિલ મારમે. સ્વામી નારાયણ મહામંત્ર ગમે, અહોરાત દિવસ મારા દિલ મારમે. વાલે વચના અમૃત મારા શબર્યો, વાલે વચના અમૃત મારા શબર્યો, ધર્મ જ્ઞાન વૈરાગ્યનો પાત્ર ઠર્યો, ધર્મ જ્ઞાન વૈરાગ્યનો પાત્ર ઠર્યો.
બતાવી કલ્યાણ કર્યું, પરાભક્તિ બતાવી કલ્યાણ કર્યું, સ્વામી નારાયણ મહામંત્ર ગમે અહોરાત દિવસ મારા દિલ મારમે, સ્વામી નારાયણ મહામંત્ર ગમે અહોરાત દિવસ મારા દિલ મારમે. મોહન કરીને ભગત કથા એક તાજી અંતરમાંથી પ્રફુલ્લિત થઈ. મોહન ભગત શ્રીમંતના દીકરા, 14 વર્ષના લગ્નમાં ગયા છે, ઘણા બધા દાગીના પહેરેલા, પણ શ્રીમંત છે, પણ એના માએ બહુ સંસ્કાર બહુ સારા આપ્યા. દીકરા, છીંક આવે તો સ્વામિનારાયણ કહેવાનું, બગાસું આવે તો સ્વામિનારાયણ કહેવાનું, ભોજન જમીએ ત્યાં 10 વખત ભગવાનનું નામ લઈને જમવાનું, પૂજા કરીએ સવારે ઉઠીએ તો 10 વખત ભગવાનનું નામ પછી ઉઠવાનું, અને સ્નાન કરતાં કરતાં ભગવાનનું નામ લેવાનું દરેક ક્રિયામાં. આ દીકરાને ન બચપણમાંથી શીખવાડેલું, અને આ દાગીના પહેરી છોકરો લગ્નમાં ગયો. ચોરને ખબર પડી કે આને દાગીના બહુ પહેર્યા છે સોનાના. એક જ દીકરો શણગારેલો, 14 વર્ષ થયા છે, ક્યાંક રમતો રમતો આગળ નીકળી ગયો અને ચોરે પકડી લીધો, લઈને ઊંડી ખાઈ જે છેલ્લા જેવા હોય ને એ ખાઈમાં લઈ ગયા બે ચોર. દાગીના ઉતાર્યા પછી જ્યાં, બીજો કે દાગીના ઉતારો પણ ઓળખી જશે, 14 વર્ષના છોકરાને બધું યાદ રહી જાય, ક્યાંક દેખશે તો કહેશે આણે મારા દાગીના ઉતાર્યા છે, પકડાવી પાડશે ને મારશે, આપણે બધાને જેલમાં પૂરશે, જીવના એ મારી નાખશે, માટે આને જીવ તો ન રખાય, દાગીના ભલે લઈ લીધો. એટલે બીજો ચોર હતો એ જ્યાં તલવાર લઈ અને મારવા જાય, એની માએ શીખવાડતું, ભય આવે, ડર આવે, બીક લાગે ને તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવાનું, એટલે મહારાજ પોતે રક્ષા કરે આપની. અને જેવું તલવાર લઈને ઓલો મારવા જાય, ઝાટકો મારવા, ત્યાં મોહન બોલ્યો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એ ભગવાન રક્ષા કરજો સ્વામિનારાયણ, અને ભગવાન આવી ગયા. આ મંત્રમાં પ્રભાવ અંતરમાંથી બોલ્યો, દિવ્ય સ્વરૂપે આવ્યા, ઓલો તલવારવાળો ઝાલીને ઊભા છે બે જણા, એમને સજ્જડ કરી દીધા, સજ્જડ પૂતળાના જેમ, પથ્થરની પૂતળાની જેમ હાથમાં તલવારને આમ ને આમ ઊભા રહી ગયા, ખસકતાય નથી, મટકું મારે ખાલી, બોલાતું એ નથી. એ જુએ કે આ શું થયું, આપે આમાં ડગતા કેમ નથી, ચાલી નથી શકતા. અને છોકરો તો દોડતો દોડતો આવ્યો પિતાજી પાસે, પિતાજી બાપુજી મારે બધા દાગીના લઈ લીધો. કોણે લીધો? હાલો તમે બતાવો, મને લઈ ગયો તો છેલ્લામાં વનમાં લઈ ગયો, ઘાટી જંગલમાં જ્યાં જુએ તો આ બે જણા પૂતળાને ઘોડે આમ તલવાર લઈને ઊભા છે. શ્રીમંતે બોલાવ્યા ફોજદાર, પકડાવ્યા, અને હવે એમને પૂતળાને પૂતળા જાણે મૃત્યુ પામેલા હોય એમ લઈને જેલમાં નાખી દીધા. પાછા કોઈ દિવસ સજાગ થયા નહીં, 7 વર્ષ સુધી પૂતળાની જેમ રહ્યા, ખાવું પીવું કાંઈ નહીં, સાહેબ શું જીવતા છતાં નરકના જેવું દુઃખ ભોગવ્યું, ઉ સ્વામિનારાયણ નામનો મંત્ર જપ્યા એટલે એ મોહનની મુક્તિ થઈ ગઈ. આ રીતે ભગવાન આપણે સર્વેની બધી જગ્યાએ રક્ષા કરે છે. આપણે આગળ કવિ ગાય છે, વાલી કૃપા કરી શિક્ષા પત્રી દીધી, વાલી કૃપા કરી શિક્ષા પત્રી દીધી, એમાં ચારે પુરુષાર્થ ની સિદ્ધિ જીધી, એમાં ચારે પુરુષાર્થ ની સિદ્ધિ જીધી, એ છે સર્વે સત્સંગીની નૌતમ નિધિ, છે સર્વે સત્સંગીની નૌતમ નિધિ, સ્વામી નારાયણ મહામંત્ર ગમે અહોરાત દિવસ મારા દિલ મારમે, સ્વામી નારાયણ મહામંત્ર ગમે
ઓ રાત દિવસ મારા દિલ મરમે વાલો પ્રત્યક્ષ સતસંગ માં વિચરો વાલો પ્રત્યક્ષ સતસંગ માં વિચરો માધવ તીર્થની પ્રાર્થના ઉર માધરો માધવ તીર્થની પ્રાર્થના ઉર માધરો શ્રીજી દર્શન દઈને પાવન કરો શ્રીજી દર્શન દઈને પાવન કરો સ્વામી નારાયણ મહામંત્ર ગમે અહરાત દિવસ મારા દિલ મારમે સ્વામી નારાયણ મહામંત્ર ગમે અહરાત દિવસ મારા દિલ માર ભાગ્યશાળી હોય ઈ આ સ્વામિનારાયણ કે રામ ભગવાનના ગમે તેનો આપે નામ જપ કરી શકે જેને પાપ આડા આવે ને એ ભગવાનનું નામે ના બોલે એક વત્સીજી મહારાજને સુરો ખાચર જીવા ખાચર બધા એક ગામથી બીજે ગામ જાય ડોશીમાં બેઠા હતા ડોશીમાને કહે જીવા ખાચર એ માજી કે સ્વામિનારાયણ બોલો તો તમને પ્રગટ ભગવાન અમારે ભેગા છે ને તમારું કલ્યાણ થાય હા બાપુ બોલીએ તો થાય પણ નામ ના બોલે મહારાજ કે હજી એને કોઈ એક વખત સ્વામિનારાયણ બોલે ને તો હું એને મારા ધામમાં લઈ જઈશ જરાક બોલાવડો તો ખરા સ્વામિનારાયણ નામ લે વળી ગયા જીવો ખાચર એ કે સ્વામિનારાયણ નામ બોલો બા સ્વામિનારાયણ હા માં લઈએ તો થાય ત્રણ ચાર વખત પાછળ પડ્યા તમે સ્વામિનારાયણ બોલો તો કે બોલીએ તો થાય પણ સ્વામિનારાયણ નામ લીધું નહીં માજી મહારાજ કે આ ડોશી તો જીવતા નરકમાં પડે એવી છે કહીએ તોય નથી નામ લેતી એટલે નામ તમે બધા જપો છો સ્વામિનારાયણ નામ લે છે ને એ ભાગશાળી વગર ભગવાનનું નામનું ઉચ્ચારણ થતું નથી અંદર પાપ બેઠા હોય પાપને એમ થાય સ્વામિનારાયણ નારાયણ નારાયણ નામ લઈશ તો એના હૃદયમાંથી મારે નીકળવું પડશે એટલે પાપ એને અટકાવી નાખે છે જેના પાપ ન હોય અને પુણ્યના થોડીક ગણતરીમાં એનું ભાગ્ય જાગૃત થતું હોય તો એ ભગવાનનું નામ જપ કરે છે બીજાની આપણે ન શોધ કરતા આપણે સ્વામિનારાયણ ભગવાનનું આ મંત્ર આપ્યો 49મો મંત્ર ફરેણી ગામમાં એ આપણે શતાનંદ સ્વામી મંત્રનો આપણે ઉચ્ચાર કર્યો અને વિસ્તારથી તમને સ્વામિનારાયણ ભગવાનની કથા સંભળાવી સ્વામિનારાયણ નામનો અતિ મોટો પ્રતાપ અતિ મોટો પ્રતાપ આપયંત કાળે પ્રભુ તેડવાયાવે સ્વામિનારાયણ આપજી રે સ્વામિનારાયણ આપજી રે સ્વામિનારાયણ આમ સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય